સુરતના કડોદરા નગર ખાતે અરિહંત પાર્ક સોસાયટીનો આશાસ્પદ વિદ્યાર્થી ભણતરના ડિપ્રેશનથી ઘર છોડી ચાલી ગયો હતો। કડોદરા અરિહંત પાર્કમાં 116 મકાનમાં રહેતા અને ધોરણ 12 સાયન્સ અને આઈટીઆઈ એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરવાના ડિપ્રેશનથી યુવાન એવા અંકિત વર્મા 5 મહિના પહેલા ભણતર છોડી પોતાના ઘરે આવી ગયો હતો અને હંમેશા ડિપ્રેશનમાં રહેતો હતો। સોમવારે વહેલી સવારે એકાએક યુવાન અંકિત વર્માએ પોતાના રૂમને બંધ કરી ચાલ્યો જતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો। અરવિંદ વર્મા। અરવિંદભાઈ, ક્યાં હુઆ આપકા જો છોટે વાલા લડકા હૈ वो क्या कह के कुछ गया है यहाँ से? वो 23 तारीख 1 बजे रात के बाद निकल गया। कुछ लिख के गया है? नहीं। कौन सी इस कक्षा में वो पढ़ाई करता था? एलियन में कर रहा था, IIT ब्राह्मी में ट्यूशन, ब्राह्मी कोटा। जो डायरी में कुछ लिख के गया उससे क्या मालूम पड़ा है, क्या लिखा है वजह? ओ मतलब अपने कुछ વધુ પ્રાપ્ત વિગત અનુસાર મૂળ બિહારના નદાઉ જિલ્લાના અને હાલ કડોદરા અરિહંત પાર્કમાં 116 મકાનમાં રહેતા અરવિંદભાઈ બોધીભાઈ વર્માના પુત્ર અંકિત વર્મા, જે રાજસ્થાનના કોટાની એક પ્રાઇવેટ શાળામાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને આઈટીઆઈની એન્ટ્રન્સ પરીક્ષાની તૈયારી કરતો હતો, વધુ પડતા ભણતરના દબાણને કારણે અધૂરો અભ્યાસ છોડી પોતાના ઘરે પરત આવ્યો હતો અને પોતાના ઘરમાં એકલો રહેતો હતો। પરિવારના કહ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી તેને જમવાનું પણ છોડી દીધું હતું અને ડિપ્રેશનના કારણે એકલો રૂમમાં સૂઈ જતો હતો। ગત સોમવારના રોજ મળેસ કે અંકિત વર્મા પોતાનો રૂમ બંધ કરી ક્યાંક ચાલ્યો ગયો હતો। બીજા દિવસે વહેલી સવારે ઘરમાં પૂજા હોવાને કારણે અંકિતની માતા અંકિતના રૂમમાં જતા અંકિત ક્યાંક ચાલ્યો ગયો હોવાની જાણ થઈ, જે બાદ પરિવારે રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેન્ડ પર શોધખોળ કરી હતી, જ્યાં અંકિત નહીં મળી આવતા કરોડરા પોલીસ મથકમાં અંકિતના ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી। જો કે અંકિત પોતે એક ડાયરીમાં રોજિંદા લખવાની ટેવ ધરાવતો હોય, જે ડાયરી પરિવારને મળી આવી હતી, જે અંકિતે અંગ્રેજીમાં મિરર રાઇટિંગમાં લખી હતી, એટલે કે વાંચનાર વ્યક્તિ જો એને વાંચન સમજવું હોય તો ડાયરીને અરીસા સામે રાખવી પડે છે, જેથી જ ડાયરીમાં લખેલ લખાણ સીધું વંચાય છે તેમજ સમજાય છે। અંકિતના ઘરમાં હાલ માહોલ કરુણતા ભરેલો જોવા મળી રહ્યો છે। અંકિતના મમ્મી પપ્પા બે ભાઈ અને દાદીના રડી રડીને બે હાલ થઈ જતા અનેક ચહેરા ગુમસુડા થઈ ગયા છે। તેઓ અંકિત માટે એક જ હાજરી કરી રહ્યા છે કે જેમ કહેશે તે જ રીતે પરિવારના સભ્યો કરશે, પરંતુ એ હાલ જ્યાં પણ હોય ઘરે જલ્દીથી આવી જાય। અમિતેશ વર્મા। ક્યાં હુઆ આપકા જો છોટે વાલા ભાઈ હૈ વો ક્યાં કહે કે યહાં સે ઘર સે નિકલા હૈ? કિસે કો કુછ બોલા નહીં, એસે નિકલ ગયા। કુછ ચિઠ્ઠી વગેરા કુછ ડાયરી વગેરા મેં લિખ કે ગયા હૈ? ડાયરી મેં લિખા લેકિન વો પિછલે સાલ કા લિખા હુઆ હૈ। उसने जो पिछले साल लिखा है उसमें उससे आपको क्या मालूम पड़ रहा है, क्या कारण हो सकता है? उसे ही मालूम चल रहा है कि वो पढ़ाई में फोकस नहीं कर पा रहा है, मतलब जब से कोटा गया है उसको ऐसा लग रहा है वहाँ पे वो बदल गया है, उसमें चेंजेस आने लगा है। कौन सी कक्षा में वो पढ़ता था? 11th 12th में, 11th में पढ़ने के लिए गया था, 10th पास करके वहाँ पे IIT का प्रिपरेशन करने गया था। यहाँ कोटा JIDC में इसके बारे में आपने कोई फरियाद की है? हाँ, पुलिस स्टेशन में। कितने टाइम हुआ है? 2 दिन हो गया। 2 दिन। आप हमारे चैनल के माध्यम से क्या मैसेज छोड़ना चाहेंगे आपके भाई को? वो जहाँ पे भी हो और हम लोग को फ़ोन करें, हम लोग उसको लेने आ जाएंगे, उसको कुछ नहीं बोलेंगे, उसको मतलब पढ़ना हो या नहीं पढ़ना हो, जो करना हो कोई दिक्कत नहीं है, कोई उसको कुछ नहीं बोलेगा, सिर्फ घर पर आ जाए। પરિવારના જણાવ્યા અનુસાર અંકિતે પોતાની અંગત ડાયરીમાં તેને ભણવાનું નહીં ગમતું હોવાનો ઉલ્લેખ કર્યો હતો, તેમજ જતા પહેલા તેને પોતાની ઈમેલ આઈડી ડિલીટ મારી ફોન પોતાના ઘરે જ મૂકી ગયો હતો। રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।